પછી કરે ને કોઈ સાત દીપ નવખંડ ખંડ મે પલા નો પકડે કોઈ ગુરુ એ રેણ દિયો રેણ દિયો અમાપ કોઈ ની ઉખાડી ઉખડે ને ભલે લાખો મથેલ આર પણ ગુરુ આત્માના કલ્યાણ માટે જ ગુરુ છે હો ભાઈ આત્મા નું કલ્યાણ કરવા માટે જ ગુરુ છે અને ગુરુ કોઈ બિલ્ડિંગો બનાવવા માટે ગુરુ નથી ગુરુ કોઈ હું છે રાજકારણમાં હું છે ઝંપલાવવા માટે ગુરુ નથી ગુરુ તો પોતાના દેહને બાદ કરીને ગુરુ કહે છે કે હે શિષ્ય તું તારો ઘણા જન્મનો જનવારો છે ફેરાવો છે સેંકડો જન્મ વયા ગયા છે અજ્ઞાન રૂપમાં ઊંઘમાંથી જાગી જ મોહ નિદ્રામાંથી જાગી જા અને તારા આત્મા દર્શી બની લે અને તારા આત્માને ખોજ કરી લે અને જે ગુરુ અંતર બનાવી અને અંતર ધ્યાન કરાવે છે જે સાધના આપે છે જે નિશાન આપે છે આસન આપે છે જે મંત્ર આપે છે જે કોઈ હરિભજન કરવાનો એ અંતર્મુખી ગુરુ છે ને એ ગુરુજ હું છે છે અને માણસ ટેલ કરતા ટેલ કરતા મળી જાય એને કાંઈ એનું કલ્યાણ પણ થઈ જાય છે સેવા કરતા એ કલ્યાણ થઈ જાય છે માનવ સેવા કરતા એ કલ્યાણ થાય છે પણ જે આનંદ જે અંતરમુખી આનંદ છે ને એવો આનંદ કાંઈ એક નહીં પછી થોડું ઘણું ભજન કર્યું હોય અડધું ભજન કર્યું હોય અધૂરું ભજન કર્યું હોય કે જેને પૂરા પામેલા ન હોય એને બકવાટ થઈ જાય એને અજરો થઈ જાય તો એ પાછો પામી નથી શકતો એની કરતા ટેલ હારો અને એ નથી હું છે માનવ સેવા કરી શકતો કે નથી ભજન કરી શકતો નથી પોતાનું કલ્યાણ કરી શકતો અને બધે બક્યા કરે છે મારે આમ છે મને આમ ખબર પડે છે જ્યાં સુધી મને આ ખબર પડે છે એવી વાત જે શિષ્ય કરતો હોય ને તો એ ખોટો છે રૂપિયા જેવો છે પામેલો કોઈ શિષ્ય કારે એ કારે શું છે કે જ્યાં ત્યાં ઉપડ્યા નથી કરતો એને ઉપણવાનું ન હોય એને એમ થાય ભૂલ થતા મારા ગુરુને ક્યાંક કહેવાય ગયો ગુરુ ખબર વગર કહેવાય ગયા હે તો મને દોષિત બનશે ભગવાન કૃષ્ણ કહે છે अर्जुन तू तत्वमसी बन हे अर्जुन तो पांच कर्मेंद्री पांच ज्ञानेन्द्रीय अग्नों मन अर्जुन तू तो करी बन हे अर्जुन मैं ध्यान के पीछे चलता हूँ अर्जुन मैं ज्ञाने के हृदय में बसता हूँ अर्जुन मैं सदगुरु के साथ रहता हूँ अर्जुन मैं भक्त के आगे चलता हूँ अर्जुन प्राण थे कि मन भक्त जन वाला से એર્જુન મારા ભક્તોએ ક્યાં મને બોલાવ્યું અને ક્યાં હું ન ગયો અર્જુન સંસારમાં સરસો રહે મન રાખે મારી પાસ અને સંસારથી લોપાય નહીં એ તું જાણજે મારો દાસ સંસારમાં ભલે ફરતો રહે ભલે હું છે હગાવાલામાં જાય મને વાંધો નથી પણ મન મને સોંપી દેજે અને જેને મન સોંપ્યું ને જેને ભગવાનને એનું કલ્યાણ એનું કલ્યાણ થયું છે જેની સુરતા કાયમને માટે અખંડ મહારાજમાં રહેશે એને મન હપેલું કહેવાય એવા અમારા પરમજી બાપા આવતા સ્વિસે કલાક મહારાજની હરી રહેતી અને એવા પુરુષો વિરલ પુરુષો એક એવો પરમજી બાપો હતો કે જેને રૂમાડે રૂમાડે રામ હતો અને એવો હતાધારનો શ્યામજી બાપુને રૂમાડે રૂમાડે પીરાઈ હતી અને નજરના દાખલા છે નજરે જોયેલા કે જેના મુંબઈમાંથી પાડા પાસા આવ્યા પરમજી બાપાએ મરદા બેઠા કર્યા અને છતાંય કે હું કાંઈ નથી હું કાંઈ નથી આ જે પુરુષો નજરને સામે જે પગેલા પુરુષો જેને પામી ગયેલા પુરુષો નજરની સામે દાખલા અને વૈયા ગયા એ ભાઈ આપણે ઘણા ટોળા કરી કરીને ઘણા હોંશક બીજીની ત્રીજી વાતો કરી છે અને હારે આજે હોશક જિંદગી બગાડી છે પણ જો કોઈ સંતનો સંગ થઈ જાય તો રૂડું થઈ જાય કલ્યાણ થઈ જાય આદિ અનાદિથી મહાપુરુષો કહેતા આવે છે કાકભૂષણ રામાયણ છે ગરુડ કે હે ગરુડ નર સમાન કોઈ દેહ નથી તો નર એવો છે કે દાદરો નથી જે જડી દીધેલો હોય એ નિસરણી છે કોઈ પણ દ્વારે તમે મૂકી શકો મુક્તિને દ્વારે મૂકી શકો તમે અમરલોકમાં જઈ શકો તમે સત્યલોકમાં જઈ શકો તમે વૈકુંઠમાં જઈ શકો પણ આપણે ભાઈ ભજન કરીએ કાંઈ હું છે કેના નામે કરીએ તો તમારી કરણી તમારે કરવાની મારી કરણી મારે કરવાની છે આ કરણી માટે આમાં ભક્તિનો માર્ગ લેતા ભક્તિનો રસ્તા લેતા જો દોષ લાગતો હોય તો એ માર્ગ ન લેવાય આમાં જો ભક્તિના માર્ગ માટે કાંઈ પણ હું છે કે કોઈ સમયે કોઈ 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 પણ ટેમે કોઈ બાર વર્ષની સપ્તાહમાં કોઈ પણને ભલામણ કરી હોય કે આમાં તૂટો પડે છે કાકામાં ગોર કરજો પૈસા નાખજો કારે કીધું હોય તો ઊંચી આંગળી કરું છું કારે કોઈના ખિસ્સામાંથી ખાલી કરવાનો મારો સ્વભાવ નથી કે કોઈને લૂંટ મારો મારો રામદેવજી રાજી ન રહે હ અને એ આ બાર થાય બેઠો છો પણ કોઈને મેં ક્યાંય હું છે ખરડો લઈને એમ નહીં કીધું કે તમે આપો તો ભાઈઓ કે ટેબલ લઈને બેસી તો કોઈ લખા હોય તો કોઈને હું છે જાહેરાત નહીં કરવાની તો વિશ્વાસ હોય તો ઢીંગલા ધૂણે વિશ્વાસ હોય તો જાડવા ધૂણે વિશ્વાસ હોય તો પાણા હલબલે વિશ્વાસ હોય તો આ ધરતીમાં હું છે ખબળી જાય એક વિશ્વાસની વાત છે વિશ્વાસમાં હું છે તમારો દૂર અને હો ટકા આમાં કલ્યાણે કલ્યાણ મહાપુરુષોનું થાય છે અમારે બાપુ કહેતા હતા કે મને આમાં દેખાઈ ગયું સૌ ભાઈ નકર આ ઊંટ કોઈ દે કુંડાળામાં ન આવે એટલે વિશ્વાસ આવો દુષ્કાળનો સમય છે દુષ્કાળના સમયમાં ભલભલા માણસોને હું કે રોકાવટ થઈ જાય પણ મારે મારા નકલંગ ઉપર વિશ્વાસ કે મારે આમાં કાંઈ પણ નહીં જવું દુકાનદારને એમ કહેવું છે એટલો માલ મને આપી દે અને મારો ઠાકર મારું પૂરું કરી દે છે કેમ કે ગમે એટલું પબ્લિક થાય તમે એક અમારે રૂપલ હાડીવાળા મનસુખભાઈ કે મારે રસોઈ આપી છે મારે ખર્ચે ને મારે બધી વસ્તુ લાવી છે અને એ રૂપલ હાડીવાળા મનસુખભાઈ અમારા શિષ્ય છે અને એ અહીંયા રસોઈ દીધી તારે એક લાખને પાસઠ પાસઠ હજાર થયા એક દિની રસોઈના અને અમારે વજુભાઈ રસોઈ દીધી એના હાથે એના ખર્ચે તારે એક લાખને ત્રીસ હજાર થયા એક દિના તો હું તો એમ કહું છું કે અડધા ટકની રસોઈમાં ત્રીસ હજાર આપો અને હાથની રસોઈમાં પંદર હજાર આપો તોય મારો ઠાકરામાં પૂરું મારા ખજાનામાં ખોટ તોય નહીં થવા જતો વિશ્વાસ રાખો અને કોઈ સમય આથી જ્યાંથી રસોડું ચાલું થયું છે તે દુના હું આ રસોડાની માલકુરે આંટો મારીને એમ નથી કીધું કે આ વસ્તુ કોણ લઈ ગયા ને કેમ ખૂટી ગઈ આ રસોડામાં નથી ગયા ને ઓલ્યા રસોડામાં નથી મૂક્યા આંટો મારવા કોઈ એમ કહે કે બાપા આ વસ્તુ લાવવાની છે એટલે લાવી નાખવાની પણ આ વસ્તુની ગણતરીને કેમ એક દીમાં આટલા દિવસમાં કેમ ખૂટી ગયું એવું કોઈ શિષ્યને મેં નથી કીધું કોઈ શું છે કે રસોડાવાળા બહેનોને નથી કીધું એટલે વિશ્વાસ હોય તો વિશ્વાસે વાણ હાલે છે વિશ્વાસે હરી મળે છે અને ફકીરી તો અમે મહારાજને મેળવવા લીધી છો આમાં તો હું છે મારું એવું છે કે નવ દિનની સપ્તાહ એમાં રાખું છું ભાગવતમાં કલ્યાણ છે પિતૃનું કલ્યાણ છે હું જાણું છું કે ભાગવત થઈને બધા કહે છે બ્રાહ્મણો પાસે ભાગવત કરાવો પિતૃનું કલ્યાણ છે પણ હું તો એમ કહું છું ને કે બે દિવસ વધારે થાય ને બે દિવસ વધારે મારા પબ્લિક જમે મારા ગામડાના માણસો જમે ને તો મારો રામદેવજી રાજી થશે અને એમાં મારા પિતૃનું કલ્યાણ છે એટલે હું નવ દિવસની સપ્તાહ જ લઉં છું એ ઘણા કે ભાગવત કરો સાત દિવસનું કરો પણ મને બે દિવસ ઓછા જમે ને એ મને ગમતું નથી એટલે નવ દિવસ રામાયણ કર્યું હોય તો રામદેવ રામાયણ કરો તો નવ દિવસની રાખો તો રામદેવ રામાયણ કરવાની તો બે દિવસ પબ્લિક વધારે જમે એનું મને ગમે છે કેમ કે આ જમાડવા માટે એક ભાઈઓ કહેવો છે કે તમે અહીંયા માણસો જમે સાધુરા જમણે જમે છે પણ એ તો મારો રામદેવ પૂરું કરે છે પણ મારે તો એ હું શક મેં એવું કીધું કે મારે એમાં હું મને તૃપ્તિ નથી થતી મારે એક હજાર માણસો જમવા જોઈએ એવો મને રામદેવ દયા કરે ને તો હું રાજી રહું રોજના મારે હજાર માણસો જમવા જોઈએ તો મને શાંતિ થાય એમ અમે ફકીરી લીધી છે અમે ઘર છોડ્યા છે અમે બહાર છોડ્યા છે અમારે આમાં કોઈ મિલકત ભેગી કરવાની નથી અને આ મિલકત ભેગી કરીને વધારે વધારે ભેગું કરશો તો આમાં પછી ડખા રહેશે એટલે બધા એમ માણસોને ખબર આવી દેવું કોઈ પણ આવે તો હું શેક જમાડી દઉં ગમે તારે અમારે એક ફેર કીધું કે મારે કરી બે સપ્તાહો વાહ વાહમવાર કરવીશ ત્યારે બીજા અમારે અનખો કે બાપા એ કે માણસો થાકી જાય પછી એ કે એક જ રાખો એ નકર માણસોને બિચારા સેવા કરી કરીને થાકી જાય થાક લાગે એટલે અભાવ આવી જાય કીધું કાંઈ વાંધો નહીં એક કી નાખીએ નકરી કીધું એક એક નહીં એ એક બે ત્રણ કહીને નાખી એટલે આખો મહિનો સપ્તાહ ચાલે હમ અને બધાએ માણસો જમેને આનંદ થાય અમુક મહેમાનો જાય તો બીજા મહેમાનો આવી જાય એટલે પ્રયાગ થઈ જાય પ્રયાગરાજ જેવું પ્રયાગરાજમાં કુંભનો મેળો થાય એવું થઈ જાય પણ બધા કે થાકી જાય પૈસા કેટલાક પૈસા આપણે સેવકો એને કામે જાય આપણું ક્રિયા કરે કીધું કાંઈ વાંધો નહીં એક 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 વર્ષમાં એક જ રાખશું વધારે નહીં રાખીએ એટલે પોતાનું કલ્યાણ કરવા માટે પોતાને મહેનત કરવી પડશે ને કરવી પડશે અને તમારે ઈશ્વરની માટે પ્રેમ રાખવો પડશે ને રાખવો પડશે કોઈ પણ ઠેકાણે તમારે હશે કોઈ પણ ઠેકાણે એવો ગુરુ ધારણ કરવા પડશે હે ભવાની કોઈ જન્મે કોઈ કાળે કોઈ યુગે તમારે આત્મા જ્ઞાન બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન જાણવું પડશે જાણવું પડશે જાણવું પડશે મહાદેવ કે ભવાનીને તો આવા જે હું છે સંતો કહી ગયા છે કે સદગુરુના મહેમાને જીરે લાખા લોહીણ માતા છે કે શિવ અને ઉમૈયાજી વખાણે સદ્ગુરુનો મહિમા વર્ણિમો ન જાય જીરે લાખા સદ્ગુરુના મહિમાનો કોઈ પાર પામી શકે નહીં જીરે લાખા મૂળ વસંતિન આ પૃથ્થમી ઠેરાણે છે અને મૂળ વસનથી આ બ્રહ્માએ સૃષ્ટિ ઋષિ છે મૂળ વસંતથી માયાને મેદની રસાયણ છે મૂળ વસનથી આ પૃથ્થવી ઠેરાણે છે મૂળ વસંતનો મહિમા બહુ મોટો વર્ણિમો જાય નહીં જીરે લાખા કે આ કાશીરે નગરને માર્ગે લખાવે આવે ને લખ જાય આ આ નુગરાને મોઢે કહ્યું ન જાય આ તો એવું છે કે નુગરાને મોઢે ન કહેવાય મૂળ વસનનો મહિમા મોટો છે જીરે લાખા બ્રહ્મના પદમાં ભળવું હોય તો સૌદે લોકના વૈભવને તરણા સમાન માનજો સૌદ લોકના લોકને તરણા સમાન માનજો અને માન અને અપમાન અને આ તો હું છે મૂળથી કાઢવું હો ભાઈ મૂળથી કાઢજો તમને સચ વાત કરું છું નકરી વસ્તુ તમને હું છે દ્વારે દાતા માટે આ આડી આવવાની છે મનન તમને તો માન અપમાન હું છે રીઝનોને હું ઘણાય ઠેકાણે એવા આવે કે બાપા તમારી પત્રિકા અમને પગી નથી ઘણાય ઠેકાણે તો ઠપકો પણ આવે ફોનમાં આવે કે આ વસ્તુ પહોંચી નથી અમને અમને તમે ન ઓળખ્યા તમને ઓળખ્યા પણ મેં તો માણસો મેં કે તમને કદાચ બીજાને આપી તો પછી હું છે કે બાપા આ આવું હોય એ ભલે બધું થયા કરે મને એવો રામ મારો રાજ્ય છે કરવાનો છે મારો પ્રાણ જે છે મોરારી બાબુ કે મારો પ્રાણ જે છે ને તો હું કથા કર્યા જ કરીશ છેલ્લા ડસકા લગી કથા કરીશ કે મને એવું લાગે છે કે મને હું મને થાક લાગશે ત્યાં સુધી મારે કથાઓ કરવા જ કરીશ અરે આ હાથ ક્યાંથી આવે આવો આવો મોકો ભગવાન આપણને આપે છે હં આવો સમય આપણને ભગવાન આપે છે તે આપણા કામમાં હરિકાર્ય થાય આપણા કામ આપણા હાથમાં ધૂપેડો આવે ને ધૂપડા આપણે રામદેવજીને ધૂપ ઉતારીએ આરતીમાં માણસોને લાઇનમાં રહેવું પડે છે મંદિરોમાં દર્શન કરવા માટે લાઈનમાં રહેવું પડે છે અમુક અમુક તે દર્શન થાય છે રણુદામાં પાંચ પાંચ દિવસ માણસો લાઇન રહે છે ભાદરવામાં અને આપણે એની આરતી આપણને ઉતારવાની મળે તો આપણા હો ભાગી છે એટલે આપણા હાથમાં કાંઈ ભગવાને આપણને આપ્યું હોય તો આપણે મોટું માનવાનું અને આ વસ્તુ તો એ સમજી નહોતી એટલે એટલે એટલી કક્ષાએ હું છે આ પગથિયા અમને સડાવી દેશે ભગવાન એ અમને તો ખબર તો સપનું નહોતું ભાઈ અને ભગવાન ગુરુની દયાથી અને સંતોની દયાથી સંતોના આશીર્વાદથી અને એટલે અમને પગાડી દીધા હું તો રાતે વિચાર કરું શ્રી રામજી મહારાજ હે નકલંગ તારી કેવી કૃપા છે અમે તો એક માલધારી માલ સારવાવાળા માણસો છે અમને તો કોઈ બોલતા આવડતું નહીં કઈ કોઈ વાત કરતા નહોતો આવડતું અને હે મહારાજ તારી કેવી મોટી કૃપા છે અને કયા મૂકી દીધા અમને એ અમને સપનામાં ખબર નહોતી અહીંયા બેઠા ત્યાં ઝુંપડીમાં દસ જણાનો સત્સંગ કરવો દસ જણાને બીજ પોઈન્ટ બેહવું એવો નિર્ણય કર્યો હતો અને આવું મોટું થઈ જાય છે એ તો સપનામાંય ખબર નહોતી હે ભાઈ રામના વધારા સૌ વધે બળ કરીને વધે નહીં કોઈ અને હંમેશા નાનું રહેવાની ઈચ્છા રાખવી ભગવાન હે પરમાત્મા અમારા કોઈ અવગુણ છે અમારા કોઈ ભૂલ છે કોઈ માણસો તમે ભાઈઓ આવતા છો ગામથી પરગામથી તો મને એવું થાય કે કોઈ વડીલો હશે એ લાઈનમાં ગુફેમાં ઊભા રહેતા છે એને બિચારાને કેવી તકલીફ પડતી છે કોઈ આ ગોદડા કાઢીને નહીં દેતો એમનામ ખુઈ રહેતા હશે તો મારા નકળંગના મારો રામ રાજી ન રહે એટલે કોઈપણને જોઈએ તો કોઈપણને મને કહી દેજો કે તમને કાંઈ પાગરણ ન મળે તો અને કોઈ મહેમાનોને બહાર ખુઈ ન હોય કે કોઈને રૂમ મળતી હોય કોઈને ન મળતી હોય પણ મારા પ્રેમી ભાઈઓ ગામડાના જે જે મને ખબર પડે છે તો હું એટલો બધો આગ્રહ કરતો નથી પણ મારે જ્યાંથી સપ્તાહનું અહીં આયોજન થવા મળ્યું ત્યાંથી મેળો ઉભરાય છે રામદેવજી મારા રણુદામાં ઉભરાય ને એ માણસોને ખબર પડે તો એમ કે ઓણ કેમ મોડી કથા થઈ તો બધેથી આવવા મળે એટલે મને એમ થાય મારા પ્રભુ રામ બધા મારા રાજી રહેશે મારા અડખે પડખેના ગામડાઓ એ રાજી રહેશે એ ભાઈ હું ગામડાનું તો બહુ લુણી છું કોઈ છોકરા લાકડાના ટેક્ટરો લાવે કોઈ છોકરા લાકડા કાપ્યા આવે કોઈ કોઈ ટ્રેક્ટર ભરી આવે કોઈને આથી લાકડા ફાડવા મળે અને એટલું તો કામ કરે છે અને એને એનો એનો તો આપણે કેમ એને અવગુણ ગાવા કોઈ છોકરા પાણી ભરે કોઈ હું છે કાંઈ કરે કોઈ કાંઈ કરે ક્રિયા જ કરે અને અમારે શું છે આ સપ્તાહ ને માંડવો નખાય એટલે હાવ શાંતિ હાવ નિરાય આવું મોટું આયોજન નહીં કે નિરાય હાવ મારે શાંતિ પછી આ બધા એટલા બધા રામ કરવા વાળા કામ છે કોઈ શાક કરે ને કોઈ કાંઈ કરે ને કોઈ દૂધ છોકરા મંડળીવાળા લાવી દે ને અને બહુ એની દયા છે પણ પરમાત્માની કૃપા મમ રક્ષક હરી છે હું હરી છું એવું કોઈ દે ભૂલાય નહીં કે ભાઈ બધું ભૂલી ભગવાન ઈશ્વરને ન ભૂલતા આપણે આવી કાયા ઘડીને આપણને નીકળ્યા છે આપણા માના ઓદરમાં દૂધ પૂરું પાડ્યું છે અને ઊંધે માથે લટકતા હતા ન્યાય જીવાડ્યા છે અને આપણે એ મોકલ્યા છે પછી એને ન બોલે અને જવાનું છે એના હાથમાં રામ મારો સદર શેઠિયો હશાબે તલે તલનો રાખે વ્યાજ ફોતું આપી દે વ્યાજ ફોતું આપી દે વનમાળે કોઈનો ભાર નો રાખે મુરારી ભગવાન પરમાત્મા એવા છે કોઈનો ભાઈ રાખતો નથી પણ આપણને નડે છે હું કે આપણા સંગ સંઘ દોષથી આપણે મન આપણું એવું થઈ જાય ખીધેલું એટલે મન આપણને દુઃખી કર્યા કરશે મન આપણું હેરાન કર્યા કરશે અને મનની શાંતિ નથી મળતી અને એવું આપણું મન થઈ ગયું છે એટલે મન આપણને દુઃખ દુઃખ આપે છે કોઈ બીજો નથી આપણો કોઈ દુશ્મન નથી પણ બધાને એ દુઃખમાં સુખમાં બધાને એ પ્રેમ રાખો ભાવ રાખો અને આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો બીજું બીજી ખટપટ રાજકારણ અને બીજી ત્રીજી હું છે કે બીજી ત્રીજી ભગવાન પાસે એવી કલ્પના કરવી આ વસ્તુ કારય અમારા હૃદયમાં ન આવી બીજું અમારે આ હૃદયની માલકો એવો કોઈ દે કોઈ પણ હું છે કોઈ ભક્તો સંતોને કુભાવ ન થવો દે કે કોઈ પણ કરે કે મારો રામ કરે છે ને કોઈ પણ હું તો પાંચ છોકરાઓ કરે તો એ રાજી કરે ઓડો કે ઓડો રાજી કરે પછી મારે જવું હોય તો ઘણા એમ કહો કે હાલો તમે મારી હારી દાદાને અખડ્યા હાલો કે બાપા અમારું કામ છે અમે નવરાય નથી એટલે હું લઈ જાઓ પણ મારી ગાડીમાં સાત જણા સમાય પણ સાત જણા સમાય તો હું ક્યાં કહું તો ખરો કે હાલો તમારે આવવું હોય કે દાદા બાપા અમારે કામ ઘણું છે અમારે તમે જાઓ એટલે કોઈ માથે એવું નથી મારે તો બધા હરખાશે બધા આંખમાં એક આંખમાં બધાય છે મારે કોઈ વસ્તુ માથે ભેદ નથી કોઈ વર્ણ માથે ભેદ નથી કોઈ વર્ણમાંથી હું ભેદ નથી કરતો પણ એના અપ અપલખણ છે ને એની માથે મને દ્રોહ થાય પછી ભલે કોઈ કોમનો માણસ હોય પણ બાકી કોઈ કો કોઈ કોમની માથે હું નથી ભેદ રાખતો અમારા દરબારોના માણસો ટીકા કરતા હોય પણ મારા ગામની અંદર અત્યારે હાલમાં જીવે છે એકની નામ છે પરવીણસિંહ એકની નામ છે રણજીતસિંહ એકનું નામ છે જામસિંહ એ મારા ગામના દરબારુના છોકરા જુવાન અને હું માલ સારતો તો માલ સારીને ત્રણ વાગે આવું ને તો એ ત્રણ વાગી ખાતા મને મને મેકીને ખાતા નહી હજી જીવે છે હાલમાં અને મારી ઉમર ના છે પછી મને ખબર ને પછી અમારી બે ભેગા અમે ત્રણ તૈણે સારી ખાઈ અને પછી હું એને માલ સારો મેગો હું છે ને આરામ કરું બોલો ઈ હું છે કે હું એને યાદ કરું છું કે તમે મને મૂકીને ત્રણ આવો તમારી વાડી ખાતા નહીં તો માણસોના કોનામાં છે ને બધા નહીં પુરુષ બળવાન સમય સમય બળવાન હે કોઈનો સમય ન હોય તો એને એને શું છે એની ટીકા ન કરવી આ તો બધો સમય બળવાન છે સમય બળવાનમાં માણસ શું છે કે ક્યાં ને ક્યાંય આપણને રાખતા હોય પછી એનો સમય ન હોય તો એ બિચારા ન રાખી શકતા હોય તો સમય બળવાન છે પુરુષ કોઈ બળવાન નથી એટલે અઢારે વણમાં મારો હિરલો રમે આ દેવેંગી વગર બીજું કોણ જાણે અઢારે વણ માં મારો રામ જ રમી રહ્યો છે બીજો કોઈ નથી ભાઈ અને કોઈને આ રીતે ઓલું રાખવું ને રખાતું નથી એટલે ભગવાન કોઈ દે રાજી ન રહે અમારે હારી સોલંકી જે નાડોદા રાજપૂત અન્ય મેં વીસ વર્ષ કાઢ્યા ઓછામાં ઓછા ગીજુ બાપુ બ્રાહ્મણ પરશુરામ જેવા એની હારે અમે બાર વર્ષ કાઢ્યા અને એ વાને નો ધીરે એવા પુરુષો અમારા સંગી બની ગયા અને કોઈ પણનું સહન પણ ન કરે અને અમારી આરે કારે પણ બોલ્યા નહીં બાર વર્ષ અને કહીને વ્યાઈ ગયા મારે નવ વાગ્યે કીધું મારે સો વાગ્યામાં વ્યુ જ આવવું છે હું બાપુ વાત કરું છું કે ના હા મારે આદિપુરુષની શૈલી મન માને તો સંગેરો ન કરો વકેલી વરુ તો શિવને વરોને કરોડ વર કુંવારી મને મારો બાપુ છે ને મારા તેડા આવી ગયા છે સો વાગે હું વ્યૂઝ જવાનો કહેતા નહીં બાપુએ ગાંગડા કાઢ્યા અને એ બાપુ વિદાય થઈ ગયા હિરાણામાં અને હનુમાન જયંતિને દિવસે બરોબર તો એવા સંઘ તંતને જાણે મનની જાણે સબઘટની જાણે એવા પુરુષોએ સંઘ વિયોગ્યો અને અહીંયા માનવ સેવા રહી પણ મને એવો કોઈ બેટરી સાર્સિંગ કરવાવાળો પુરુષ મળ્યો નહીં આખી રાત રાત જગાડે આખી રાત રાત સત્સંગ કરે અને એ બાપુ સત્સંગ કરે અને અમે બધા ભજન કરીએ અમારા દુદા બાપા ભજન કરે અને અમે સત્સંગ કરીએ એવા અમે અંજેડાના સોલંકી બાપા રવજીના બાપ એના ભા અને એવો અમારે અમુક અમુક દિવસ કોઈ ગયો હોય છે રામદેવજીના પટાંગણ પટાંગણમાં બાપાને હામો કહું છું કે અમારા કોઈ એવો દિવસ નહીં ગયો હોય કે અમને નકળંગ કે કૃષ્ણ કે ઠાકોર હામો ન દેખાતો હોય આંખની ઈ મને હું વિચાર કરું છું કે કેવા પુરુષો આપણને મળ્યા ભાગશાળી કે જેને સત્સંગ કરી અને એક ઈળ હતી ઉડી નહોતી શક્તિ આકાશ એક ઈળ એક હતી એકલી ઉડી નહોતી શક્તિ આકાશ તો એક ઈળકી ભમરી બને નરને કેટલીક વાર તો સદગુરુ કે પ્રતાપ ઈ ગુંજુ કરને લગી અને એને પોતાને પાંખું આવી ગઈ એમ એવા પુરુષો અમે ઈળ જેવા માણસોને એમાં ડંક મારી મારી અને અમને એને ભમરી બનાવી દીધી અને પાંખો ફૂટીને આ જગતને એમ હું છે સમજાવવા મળ્યા એ સદગુરુને પ્રતાપ ગુંજુ કરને લગી એકલી હતી તે ઉડી નહોતી સદગુરુ નહોતા તે અમે ઈળ સમાન હતા એવા પુરુષો અમારી પાસે નહોતા એક ઈળ સમાન અમે હતા અને એવા ગુરુ અમને મળ્યા એવા સત્સંગી મળ્યા દુદા બાપા જેવા પરમજી બાપા જેવા એ અમને હું છે કે આ જગતની ભાન થઈ અમારે હારિયાભાઈ ભજીન બોલતા હોય વાણી બોલતા હોય તોગલાભાઈ બોલતા હોય અમારે મમદાથી મેઘાભાઈ બધા ભજીન બોલતા હોય ને એમ હમા બેઠા હોય ખાહડા પાસે હે ભગવાન અમને ક્યારેક વાણી તો આવડે ને તો બેસી પણ આ બધા કેવા ગાડલા નાખીને બેઠા છે ને બધા એ સંતો વાણી સંતની બેઠા છે અમારે જીવાયત્તમાં વારો કારક છે અમે વિચારતા હતા પણ ગુરુ અમારે જ્યારે અમે જ્યારે સમય આવ્યો ને ત્યારે એને કીધું કે ભજન કરજો ભજન કરજો અમર થઈ જશો અને ભજન નહીં કરો ને તો હશો જ્ઞાન જ્ઞાન રહેશો એક જ વાત હું તમને કરું છું એ અમને કહી દીધું અને પછી ભજન હાથ વરફ પછી લાગ્યું હાથ વરફ એની પાછળ ફર્યા અને પછી અમારી પાછળ ફોટું ન કે અમારી પાછળ ગુરુ આવ્યા પણ કેટલી ફેર આવ્યા ત્રણ આવ્યા મારા બાલાભાઈ માણિયા જીવે છે અમારા દાદાના હરિયાભાઈ છે હયાતમાં એ હયાતી માં કીધું કે મને તમારો રસ્તો તમને આપવો છે મને શું છે કે આવો ભાર મૂકવામાં ગુરુ અને તમે ભજન કરી જીવન પૂરું કરો કરવા દો તારે એમ કીધું કે મારી ઈચ્છા છે અને તમારા રસ્તો લેવો પડશે તે દુદા બાપાએ કીધું કે મારા રવિજીને હું તમને પહેલો શિષ્ય બનાવી આપું છું મારા સો છોકરામાં તમે એક છોકરો મારો સોંપી દો તારે મેં કીધું કે મેં કીધું રવજી એક જ અને રવજીને અત્યારે દી પહેલાં એના છોકરાએ કીધું સત્તર હજાર પગાર છે અને હવે તમે બાપાના શરણમાં વ્યાજો તમે ભજન કરો તમારી સેવા કરો તમારા આત્માનું કલ્યાણ કરો જો દુદા બાપાના દીકરાને દીકરે આમ કહી દીધું તારે અને જ્ઞાન જ્ઞાન જવો હારણા વધે સેવા કરો રવજીએ કીધું કે આહુડા પાડે મને કે બાપા મારા છોકરાએ મેં કીધું છે કે બાપા સત્તર હજાર તો અમને વ્હાલા લાગે છે પણ તમારા આત્માનું કલ્યાણ કરવા વયા જાવ જો તો દુદા બાપાના દીકરાના દીકરા એનો જેના વંશ છે ને એમ લોહીમાં પડેલું જ હોય ભાઈ નકર છોકરા પગાર કોઈ છોડે આ બધા બધા ઘડીયાને બોલાવી લે છે ને અહીંયા હાલો સુરતમાં અને એને કીધું કે જાઓ તમે સેવા કરો હાના બધામાં અમારા દુદા બાપા સોલંકીના હા રવજીના દીકરાએ કહી દીધું કેમ કે જેની અમે કારે કડવું વેણ ન બોલે દૂધા બાપા આવો આવો ભાઈ આવો અને વરદ ઉંમર એસી વર્ષની ઉંમરના તો ખુરશી નાખી દે બાપા બેહો આવો આવો ભાઈ બેહો આવા જે નિર્મળ અને એવા વાત ન થાય એવા પુરુષોને હારી બે તનની જાણે મનની જાણે સબ ઘટની જાણે આવા જે પુરુષો અમારા હામેથી વિયા ગયા અને ફરતા ફરતા ના જેવો સમય અમારે કસમા જાતા થઈ ગયો ગોપાલ દાદા જેવો તો એવા સરળ પુરુષો કરીએ અમારે કોઈ દોલત કે નથી માંગણી કરી છે જેમ નાજીરે એમ કીધું કે નાજીર તો ખુદા પાસે માંગી લે તો પચીસ હજાર નું તારું લેણું સુકવાઈ જાય તારે નાજીરે કીધું તું કે હું માગું ને મને આપે ખુદા મારે મંજૂર નથી હું હાથ લંબાવું તો એની ખુદાય દૂર નથી અને હું માંગુ અને મને આપે મારે મંજૂર નથી મારે તો તને જોવો છે અને તારે દેખાવું નથી કર ફેસલો આજ કા હું નહીં કા કાતું નહીં અમે તો કફન બાંધ્યું છે આ મહારાજના દર્શન માટે અમે તો કફન બાંધ્યું છે આ જન્મ મરણના ખેરા માટે અમે મોટા મોટા એનો તાજ પહેરવા નથી બાંધ્યો હું મારા ગુરુને હું હાથ દઈને સાત્ય કહું છું એવો મોટાઈનો અમારે કોઈ હું છે એવો મોટાઈ જોતી નથી તો અમારું ગુરુ કલ્યાણ કરજે હે રામદેવજી કલ્યાણ કરજે અમે એ મેદાનમાં ઉતર્યાશી અને બીજાનું કલ્યાણ કરવા માટે ઉતર્યાશી તમારું કોઈ પબ્લિકનું શોષણ કરવા નથી ઉતર્યા અને મારા સંતો અહીંયા આવે અને એની શરણ રજ પડે અને મારો રામદેવજી રાજી થાય અને તમે બધા આવો દાદાની કસમાંથી આવે અને આમાંથી એક રૂપિયો ન વધે ને હું તો કહું છું કાર્ય કરતા એક લાખ રૂપિયાની મારે માથે શું છે કરજ થઈ જાય તો હું રાજી છું પણ મારે ભગવાનના કાર્યના હું છે કે જેમ સમય આવે અને કોઈ માણસને હું છે ઉદાસીન થઈ જાય એમ થાય કે મારા રામજીનું કાર્ય ન થયું તો હું મહારાજને શું છે મહારાજનો કાસ્ટનો ફોટો છે ને એમાં મને પ્રકાશ દેખાવા મળે ચેતના આવી જાય છે આવું કાર્ય કરતા એમાં શું છે કે એમાં આમ દેખાવા મળે એટલે શુભ કર્મ કરે જા શુભ કર્મ કરે જા સારું કર્મ કરે જા હે અર્જુન કર્મ કરી દા કોઈ જ ફળની આશા ન રાખીશ અને તારું હું લખાણ હું કરું છું એ મારા જ કે છે આ મને મળી જાય ઓલું મળી જાય એ કાંઈ નહીં મળવાનું કાંઈ નહીં આપણો ધર્મ છે આપણે શુભ કરી દઈએ સારા પુરુષોનો સંગ રાખવો નહીં તો કાંઈ ન થાય તો કાંઈ નહીં કોઈને કડવું વેણ ન કહેવું અને કોઈની નિંદા નાના મોટા ભગત હોય નાના મોટા સંતો હોય હું તો બધા એ ખડિયા પંટ ના આવે છે ને એને ભગવાન રૂપ જ માનું છું બધા એને માનો કોઈને જીતકારો નહીં કોઈને હું કોઈ નહીં કરો જે જે જેને હું કે જે જેનો સમય છે એને બિચારાને એવો સમય છે એને રૂપિયા મળતો નથી ઘણા કે અમને એક રૂપિયો કોઈ આપતો નથી તો એને આશ્વાસન આપો એને ખવડાવો પીવરાવો પાંચ રોકો આઠ દિવકાવો આઠ 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 રોકાય છે એ ભાઈ અમને સમય ક્યારે ભગવાન આપશે કે તમારી જેવા અભ્યાગતોને અમારે અહીં રોકાવાનો સમય આવે અમારી પાસે આ વસ્તુ છે અમારે તો અમે એક સો ફૂટ જમીનના અધિકારી છે અને આ બધું છે ને એ તે તો તમારું છે અને તમે રોકાવ અને તમને અમે આ જે સા પાણી આપીશું ખબર ટુકડો છે એટલે આપણને ભગવાનને તક આપ્યો છે એ તકને કારે ભૂલાય નહીં ઓ ભાઈ સમય ભગવાન કોઈ યુગે આપે છે કોઈ સમયે આપે છે અને કોઈ પણ સંઘ સારાનો સંઘ કરજો અને એમાં તમને ફાયદો થશે પણ ભજન વસ્તુ મોટી વસ્તુ છે ભજન બડી તરવાર ભજી લો કોઈ નરને નાર ભજન સે એવી કોઈ મોટી તરવાર નથી ભજન સહી મોટી તરવાર છે તમે ભજી લો નરને નાર તો ભજન થી બહુ સાગર તરે અમર બીજક અમર કાયા અમર મંત્ર લોપ છે ભજન ને ભરોસે રેજો ભાઈલા એવા નર કરોડો કોક છે ભજન માંથી બધું ઉભું થાય છે ભજન માંથી મહાદેવ થયા ભજન માંથી અગસ્ત થયા ભજન માંથી માર્કુંડ થયા આ બધા ભજન તપ અને એવા પુરુષો થયા છે અને કોઈ ગુરુ વગર ના નહીં આ જે પામી ગયા એના જ્યાં નામ છે કોઈ આપાપનથી નહીં આપાપનથી એટલે પોતાને કરવું ને પોતાની પાસે ટેગ મેકી દે એવા એવા કોઈ હું પુરુષો અમરલોક માં નથી ગયા નથી ગુરુ ધારણ કરવા પડે પણ જે ગુરુ શિષ્યનું શોષણ કરે છે એવા ગુરુ કોઈ જ ધારણ નહીં કરવા ગુરુ કર્યા પછી હું શિષ્ય શિષ્યને હેરાનગીતી થાય એવું ન થાય રોજ હોશક એના ઘરે જઈને ઉભા રહે કાંક મને આપ કાંક મને આપ એવા ગુરુ નહી ગુરુ બોલાવે